છે કે ઉપની વાર્તા 19મો પાઠ એમાં આપણે પાના નંબર 176 ઉપર કોઈ ચાર સમય બદલાયો નાનકડો બીજ બાજરાનો એ પોતાની વાત કરતું હતું ને તો હવે એ વાત આપણે આગળ ચલાવીએ કે સમય બદલાયો વર્ષો ગયા ગામમાં ઘણા બતાવ આવતા ગયા અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયા ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધી તે પણ પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું પછી તો વીજળી પણ આવી સ્વિચ પાડો એટલે અજવાળું જ અજવાળું હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો એટલે બીજા પાક બાજરી જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદી અને લાવે છે લોકો કહે છે કે આ નવું બીજ છે ઉત્પાદન સારું થાય છે એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી હવે આ બાજરાનું બીજ વાર્તા કરે છે કે ઘણા વર્ષો વીતી ગયા ગામમાં હવે સમય બદલાઈ ગયો કેવી રીતે સમય બદલાઈ ગયો તો કે ઘણા વર્ષો વીતી ગયા છે હવે તો ગામની નદીઓ ઉપર બંધો બાંધી દીધા છે અને એ નદીઓમાંથી નહેરો દ્વારા ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવે છે ગામમાં વીજળી પણ આવી ગઈ છે એક સ્વિચ પાડો અને લાઈટ ચાલુ એક સ્વિચ પાડો અને અજવાળું જ અજવાળું તો હવે છે ખેડૂતો છે એ ઘઉં અને બાજરીની ખેતી ઘઉં અને કપાસની ખેતી વધારે કરે છે શું કામે તો કે ઘઉં અને કપાસની ખેતીથી લોકોને એટલે કે ખેડૂતને ખૂબ ઊંચા ભાવ મળે અને એની ખેતીનું વળતર સારું મળે એટલે હવે કોઈ બાજરી અને જુવારની ખેતી ગામમાં કરતું પણ નથી હવે તો ખેડૂતો છે એ બીજ પણ સાચવીને રાખતા નથી કારણ તો કે કારણ એ છે કે બીજ છે ખેડૂતો એવું કહે છે કે આ નવા બીજ વાવીએ તો ઉત્પાદન સારું મળશે એવું બધા કહે છે એટલે દર વર્ષે બજારમાંથી નવીન પ્રકારના બીજો લાવે છે અને પોતાના ખેતરમાં વધારે પાક મેળવવા માટે ઉગાડે છે એટલે હવે કોઈ આ બીજ છે એ સાચવતું પણ નથી હવે ગામના લોકો સાથે મળી રાંધીને કોઈ ખાસ દિવસો પર જ સાથે જમવા આવતા હતા જ્યારે તેઓ સાથે જમતા તેઓ જૂના દિવસો યાદ કરતા કે તે સમયે ખેતરના તાજા શાકભાજી અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હતો જ્યારે બીજ જ બદલાઈ ગયા તો ખોરાકનું તેનો સ્વાદ કેવી રીતે રહે હવે છે ગામના લોકો છે એ આવા વારે તહેવારે ક્યારેક જ ભેગા મળીને જમે છે પેલાની જેમ ઘણી વારે સંયુક્ત કુટુંબમાં રહી અને સાથે જમતા નથી એટલે આ લોકો જ્યારે ભેગા મળીને જમે છે ત્યારે કહે છે જૂના દિવસો યાદ કરે છે કે પેલા સમય કેવો સારો હતો કે આપણે જે કાંઈ રાંધીને ખાતા એમાં કેવી સરસ મીઠાશ હતી આપણા જ ખેતરના શાકભાજી હતા આપણા જ ખેતરના બધા અનાજથી આપણે રસોઈ બનાવતા અને એકદમ સરસ મજાની મીઠી લાગતી પણ અત્યારે એવો સ્વાદ છે નહીં શા માટે સ્વાદ નથી તો કે ભાઈ બીજ જ બદલાઈ ગયા છે હાઇબ્રિડ બીજ છે એ આવી ગયા છે પાકનું ઉત્પાદન ખૂબ વધારે થાય છે પણ એમાં મીઠાશ રહી નથી શ્યામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે તેને જૂનું ઘર કરી નવું બનાવડાવ્યું તેણે ખેતી માટે નવા નવા યંત્રો ખરીદ્યા કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવ્યો શહેરમાં જવા આવવા માટે મોટરસાયકલ ખરીદ્યું ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું બળદોને જે કામ કરતા ઘણા દિવસ લાગતા તે કામ હવે ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે આ બીજ વાત કરે છે કે હવે દામજીભાઈ છે એ તો વૃદ્ધ થઈ ગયા છે એનો દીકરો હસમુખ છે એણે ખેતી સંભાળી લીધી છે અને એ આખા કુટુંબનું ધ્યાન રાખે છે હવે તો આ હસમુખે પોતાના જૂના ઘરના બદલે સરસ મજાના નવા ઘર બનાવી લીધા છે અને એના કૂવામાંથી પાણી કાઢવા માટે મોટર પંપ લગાવી દીધો છે પછી શહેરમાં જવા આવવા માટે એને એક સરસ મજાનું મોટરસાયકલ ખરીદી લીધું છે અને ખેતરમાં જે હળથી ખેતી કરતા એના બદલે હવે એણે ટ્રેક્ટર ખરીદી લીધું છે જે બળદો એક કામ કરતા એને ઘણા દિવસો લાગતા જે ટ્રેક્ટરથી ખૂબ ઝડપથી હસમુખ છે એ પોતાનું ખેતીનું કામ કરી શકે છે તો હસમુખ કહે છે કે અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેના ભાવ બજારમાં સારા મળતા હોય ખેતીમાં થતા નફાથી અમારું જીવન ધોરણ સુધરે છે અને
સારો મળે એના કારણે શું થાય તો કે અમારું જીવન ધોરણ ઊંચું આવે છે. લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા મને અને બીજા બીજને શંકા હતી કે શું આ પ્રગતિ છે, અમે તો વિચારતા જ રહી ગયા આ કેવી પ્રગતિ. અમને અને બળદોને સાવ મકામાં કરી દીધા, હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારે કોઈ જરૂર નથી, સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા, તેઓ ક્યું કામ કરી અને પૈસા કમાશે, તેઓ શેના પર જીવશે. હવે આ બીજ કે છે કે હસમુખ એવું કે છે કે ટ્રેક્ટરથી ખેતી કરે અને જેના સારા ભાવ મળે એવા જ બીજ એ પોતાના ખેતરમાં વાવે છે. એટલે ઓલું લાકડાની પેટીમાં પડે એવા બાજરાનું બીજ કે છે કે હવે અમે તો સાવ મકામાં થઈ ગયા, અમને તો કોઈ ભાવતું નથી અને અમારી સાથે આ બળદો છે એને પણ આ લોકો મકામાં ભણે છે કે ટ્રેક્ટરથી ખેતી કરે અને અમે બળદો અને આ બાજરીના બીજ છે અમને સાવ મકામાં ગણે છે. બીજા નંબરમાં કે જે ખેતીમાં મજૂરી કામ કરે પોતાનું ગુજરાન ચલાવતા એ લોકો પોતાનું ભરણ પોષણ કેવી રીતે કરશે, એ ક્યાંનું કામ હવે ક્યાં કરશે. તો તમે તમારા ગામ કે વિસ્તારની એવી પ્રકારની પ્રગતિ જોઈ શકો છો. હવે આ બાજરાનું બીજ કે છે કે હસમુખ જે કે છે કે આ ટ્રેક્ટરથી ખેતી અને આધુનિક બિયારણથી પોતાના ખેતરમાં વધારે પૈસા આવે એવા જ બીજ વાવી અને પોતે ખેતી કરે તો એનું જીવન ધોરણ ઊંચું આવે. બાજરીનું બીજ કે છે કે આ બધી કેવી પ્રગતિ. તો તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે તમે તમારા ગામ કે વિસ્તારના કેવા પ્રકારની પ્રગતિ જોઈ શકો છો. બીજું કે છેલ્લા 20 વર્ષમાં તો વધુ બદલાવ આવવા લાગ્યા અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં, હસમુખ કે મૂંગા ખાતર ખરીદવા પડતા હતા, નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા, પાકને જીવજંતુથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો. હવે શું થયું તો કે ટ્રેક્ટરથી ખેતી કરવાની નહીં એટલે બળદ છે એનો કોઈ ઉપયોગ નથી. તો હવે જે નવા બીજ ખેતરમાં વાવતા હતા એ નવા બીજ છે એને તાત્કાલિક જીવાત લાગી જતી હતી, જીવજંતુ લાગી જતા. બીજા નંબરમાં કે ઘરે બળદ ન રાખતા હોય એટલે ખેતરમાં જે નાખવાનું ખાતર છે છાણું ખાતર એ પણ હસમુખને બજારમાંથી વેચાતું લેવું પડતું અને એના કારણે એને ઘણું નુકસાન થતું કે આ બધી વસ્તુ વેચાતી લેવી પડે, પછી જીવજંતુ લાગી છે પાકને એટલે એમાં દવા પણ ખૂબ છાંટવી પડતી. એટલે આ પદ્ધતિ છે એ ખરેખર બીજ કે છે કે આ ખેડૂત માટે મુશ્કેલ બનતી ગઈ. તો અહીંયા સુધીનો પાઠ આપણે આપણો પૂરો કરીએ. તમને આજનું લેસન તમારા 19મા પાઠની સ્વાધ્યાય પોથીનું પાના નંબર 106 જેના ફોટા હું મોકલાવીશ એ તમારે પૂરવાનું છે. આખો પાઠ શાંતિથી તમે મારી સાથે વાંચતા પણ જાજો, પહેલાં વાંચી લેજો અને પછી આગળ પૂરજો એટલે તમને પણ ખબર પડે કે એની અંદર શું આવે છે. પહેલાના સમયમાં જ્યારે દામજીભાઈ ખેતી કરતા ત્યારે બાજરાનું બીજ કે ખૂબ સરસ મજાના અમને સાચવીને રાખતા, આવતા વર્ષે ઘરે પાછા વાવતા અને અમારો વંશ આગળ વધતો. પણ એનો દીકરો અસુખ છે એણે ખેતી સંભાળી, પછી આધુનિકતા આવી ગઈ, નહેર દ્વારા ખેતરમાં પાણી પહોંચવા માંડ્યું, પછી પોતે કૂવામાં પણ એને પંપ મૂકી દીધો કે પંપ દ્વારા પાણીને બહાર ખેંચીને એ પોતાના ખેતરમાં ખેતી કરવા માંડ્યો. ત્યાર પછી તો એને શહેરમાં જવા આવવા માટે મોટરસાયકલ પણ ખરીદી લીધું હતું કે સરળતાથી એ શહેરમાં જઈ અને વસ્તુ ખરીદી લાવતો અને ટ્રેક્ટરથી ખેતી કરવા માંડ્યો કે જેથી કરીને બળદ પણ નકામાં થઈ ગયા અને ખેત મજૂરમાં જે ખેતી કામ મજૂરી કામ કરતા એ લોકોને પણ હવે કામ મળતું બંધ થઈ ગયું. પણ આનું પરિણામ શું હોય તો કે એનું પરિણામ એ આવ્યું કે હવે છાણીનું ખાતર પણ બજારમાંથી વેચાતું લેવું પડે છે, બિયારણ પણ વેચાતું લેવું પડે છે અને હાઇબ્રિડ બિયારણ જે આવ્યા એમાં ખૂબ ઝડપથી જંતુ પણ લાગી જાય છે કે જેને કારણે એને ખૂબ ખર્ચા કરવા પડે છે. એટલે સુધી આપણે ભણ્યા, હવે આગળનો પાઠ આપણે આના પછી આગળ ભણશું.